ત્યારે ભાવનગરથી આપણી સાથે ચિરાગ ત્રિવેદી જોડાયા છે અને ભાવનગરથી જે પરિણામો સામે આવ્યા હતા પહેલેથી જ બહુમત મળી ગઈ હતી ભાજપાને ત્યારે મળી જોઈએ કે હવે આગળ જે પરિસ્થિતિ છે ત્યારે આગળ શું માહોલ જોવા મળી રહ્યો છે જી ચિરાગ ત્યારે જણાવશું કે હાલમાં શું માહોલ જોવા મળી રહ્યો છે અને કઈ રીતના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકરોમાં શું હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે भावनगर महानगरपालिका में हाल जोई सकीए छीए कि जे 44 बैठक छे 52 मांथी भाजपने मळी गई छे। उम्मेदवार शहर प्रमुख सहित जीतुभाई वाघाणी सहित नेताओ छे ए दरेक अहीं उपस्थित छे अने एकबीजाने खास करीने शुभेच्छाओ आपी रह्या छे। एटले के भावनगर शहेरनी अंदर फरी भगवो लई रह्यो छे। आपणी साथे शहर प्रमुख राजूभाई पंडिया पण छे, एमनी साथे वात करी। राजूभाई पाटील साहेबनी कंईक वात साची पड़ी, भाजपने मेहनत शुं कहेवुं छे? पाटील साहेबे जे प्रकारे अमने मार्गदर्शित कर्या छे अने एमने जे पेज समिति अने पेज प्रमुख वालू तंत्र आप्यु अने भावनगर महानगरना संगठने असरकारक रीते छेक पेज सुधी सरस मजानुं ए तंत्र गोठव्युं अने एना आधारे भले अमारी अपेक्षा करता थोड़ुं मतदान ओछुं थयुं, तेम छतां जे कांई मतदान थयुं ते ए पेज समितिना सहारे भाजपनुं थयुं। एने ज परिणाम ए छे, आप जोई रह्या छो के 13 वोर्डमांथी 10 वोर्डमांथी पेनल निकली छे अने कांग्रेस मात्र 3 वोर्ड पूरती सीमित थई गई छे अने भारतीय जनता पार्टीए 44 सीट साथे 25 वर्ष बाद पण अभूतपूर्व बहुमती हासिल करी अने पुनः सत्तारूढ़ थई छे। शहर प्रमुख राजूभाई अहीं उम्मेदवार पण जीत्या छे, कालियाबेनना परेशभाई शुं कहेवुं छे? जे लोकोनो प्रेम तमारा तरफ आव्यो छे, कई रीते आ जीतने वधावो? हुं पहेला तो कालियाबेनना सौ मारा वडीलो मतदारोनो खूब खूब मारी पेनल वती आभार मानुं छुं। साथे साथे जे भारतीय जनता पार्टी कार्यकर्ताओ जे अमारी आ खंभे खंभो मिलावी कर्युं छे, कालियाबेन सिद्धर अधेवाड़ा तमाम कार्यकर्ताओनो हुं खूब खूब आभार मानुं छुं। साथे हुं भारतीय जनता पार्टी सौ मारा आगेवानो प्रमुखशीओ महामंत्रीशीओ चूंटणी इंचार्ज श्री हरुबापु गिरीशभाई, अमारा धारासभ्य श्री जीतुभाई वाघाणी, परसोत्तमभाई सोलंकी, विभावरीबेन दवे, संसद सभ्य श्री भारतीबेन शियाळ તેમજ સંગઠનના સૌ મારા પદાધિકારીઓનું આ તબક્કે જે અમને માર્ગદર્શન આપીએ અને અમારી પેનલને વિજય બનાવવા એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે સૌ કાળિયાબેન સિત્તર અને અધેવાડાની આમ જનતા જે અમને લોકોએ અમારી ઉપર વિશ્વાસ રાખી સૌનો સાથ સૌનો વિકાસ ને એક સાર્થક કરીએ ભારતીય જનતા પાર્ટીને જે અમને મત આપ્યા છે એ બદલ હું અમારા વોર્ડના સૌ મતદારો ભાઈઓ બહેનો વડીલો અને તમામ જ્ઞાતિના આગેવાનો શ્રી તમામ જ્ઞાતિઓનો હું આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આ ઉમેદવાર હરુભાઈ ગોંડલિયા પણ આપણી સાથે છે। હરુભાઈનું પણ મહત્વ ઘણું બધું રહ્યું છે, શું કેવું છે હરુભાઈ? જે રીતે જીત મળી છે કોંગ્રેસની 18 માંથી 8 બેઠક થઈ ગઈ, આ બાબતે શું કહેશો? ભાવનગરની અંદર 1995 થી કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની અંદર પણ 1995 થી ભાજપનું શાસન છે। બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી જે રીતે ભાવનગર શહેરનો વિકાસ થયો છે એને કારણે લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી અને આજે પુનઃ 95માં જે 44 સીટ આપી હતી એ જ પ્રમાણે અત્યારે પણ 44 સીટ સાથે ભાજપને અત્યારે કોર્પોરેશન સોંપ્યું છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારું જે નેતૃત્વ છે એના દ્વારા જે અહીંયા ભાવનગરના વિકાસ માટેનો જે સહકાર મળે છે એના કારણે ભાવનગરનો પણ ખૂબ વિકાસ થયો છે। આ ઉપરાંત અમારું જે સંગઠનનું કાર્યકર્તાઓનું જે બળ છે એ આ વખતે માનનીય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે જે રીતે એનું માઇક્રો પ્લાનિંગ કરી અને પેજ પ્રમુખ સુધીની જે વ્યવસ્થા કરી એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ 44ની ઉમેદવારોની અમારી વિજય ગાથા સાથે અમે પુનઃ 25 વર્ષે આજ 44 સીટ લાવ્યા છીએ। નહીં તો સામાન્ય રીતે શાસક પક્ષ 25 વર્ષ જે હોય એની સામે એન્ટી ઇન્કમ્બન્સી વોટ આવતા હોય છે, એને બદલે આજે 25 વર્ષ પછી ફરી પાછું 44 મત સીટ સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને લોકોએ અમને જે મતદાન કર્યું છે એમનો વિશ્વાસ છે એ એળે નહીં જાય એની અમે સંપૂર્ણ ખાતરી આપીએ છીએ। અને આ રીતે જે 95થી લઈને વિકાસ થયો છે એને આગળ ને આગળ વધારી અને નવા નવા વિકાસના જે કાંઈ અમારા પાસે સોર્સિસ છે એની દરખાસ્તો કરીને સરકારમાંથી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભાવનગરના વિકાસ માટે એ પ્રમાણે વિકાસ પણ કરીશું। હા, તો હરુભાઈ ખાસ કરીને નરેન્દ્ર મોદીજીના સાયલન્ટ વોટર એટલે કે મહિલાઓ માનવામાં આવે છે, મહિલા ઉમેદવાર છે, શું કેવું છે વર્ષાબેનના જીતની પાછળ ગૃહિણીઓનો લાભ
खास प्रत्ये तमारा प्रत्ये प्रेम केवो रह्यो छे। નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા અને અત્યારે હાલમાં વડાપ્રધાન છે ત્યારે મહિલાઓની ખૂબ જ ચિંતા કરી છે એટલે હું નરેન્દ્રભાઈ મોદીનો પહેલો તો સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું કે મહિલાઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે અને મહિલાઓની ખૂબ જ ચિંતા કરી છે અને અમને જ્યારે સાથ અને સહકાર આપી અને વિકાસ જેને કર્યો છે એવા નરેન્દ્રભાઈ મોદી કે ઘર ઘર સુધી અને છેવાડાનો માનવી વિકાસથી વંચિત ન રહી જાય અને એમનો એવો પ્રયત્ન છે કે મારો નાનામાં નાનો માણસ ક્યાંય વિકાસથી વંચિત ન રહી જાય એના માટે નરેન્દ્રભાઈ મોદીએ જે ચિંતા કરી છે આ તકે ઉમનો અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો એના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાંસદશ્રી ભારતીબેન શિયાળ પુરૂષોત્તમભાઈ સોલંકી વિભાવરીબેન દવે અને ખાસ અમારા સંગઠનના અમારા હરુબાપુ અને રાજીવભાઈ પંડ્યા શહેર અધ્યક્ષ શ્રી ત્રણેય મહામંત્રીઓ આ શહેર સંગઠન સમગ્ર ટીમ અને સૌ નાગરિકોનો અને સર્વ સમાજનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આગામી સમયમાં વિકાસ કર્યા છે અને અમે વિકાસ કરશું એવી હું ખાતરી આપું છું। ભારત માતા કી જય વંદે માતરમ। હા વર્ષાબેન કે જેમને કહ્યું છે ત્યારે ભાવનગર શહેરની અંદર મહાનગરપાલિકાની અંદર 44 જેટલી બેઠક ભાજપે મેળવી લીધી છે અને ફરી કંઈક 1995 જેવી સ્થિતિ સર્જાય હોવાનું માનવામાં આવે છે। અત્યારે કહી શકાય કે 44 બેઠકો ભાજપના ફાળે ગઈ છે ભાવનગર મહાનગરપાલિકામાં। શહેરમાં જે સરકાર રચાવવાની છે ભાવનગર શહેરમાં તે ભાજપની છે તેવું અત્યારે કહી શકાય। અને ત્યારે હું તમને પૂછવા માંગીશ કે જે રીતના ભાજપે આ વખતે 3 નિયમો પણ બહાર પાડ્યા હતા જે ઉમેદવારો રિપીટ થતા હતા તે જે વસ્તુ છે તે જે ઘટના છે તેના લીધે તેમણે 3 નિયમો જે સીઆર પાટીલે બહાર પાડ્યા હતા તે એક ફેક્ટર ઉપરાંત યુવાનોને વધુમાં વધુ ટિકિટો આપવાનો એક પ્રકારનું ભાજપે પદ્ધતિ અપનાવી છે ત્યારે શું આ વાત પણ ભાવનગર મહાનગરપાલિકા માટે કારગર નીવડી છે જીતમાં? ના 100% કહી શકાય કે કારણ કે જે રીતે સીઆર પાટીલ દ્વારા નિર્ણયો કરવામાં આવ્યા કે 60 વર્ષની ઉપરની અને 3 સંતાન ધરાવતા હોય તેવા લોકોને નહીં એટલે આ જે નિયમો જે બનાવવામાં આવ્યા છે ને નવા ચહેરાઓને મૂકવામાં આવ્યા છે એ ક્યાંક ફરી નો રિપીટની થિયરી ભાજપની છે સફળ થઈ છે અને ભાજપ છે સફળતાના આરે પહોંચ્યું છે એટલે એ કે એમ કહી શકાય કે 1995 પછી ધીરે ધીરે જે ભાજપ છે એ ભાજપની બેઠક જે હતી એ ઘટી હતી પરંતુ ધીરે ધીરે આ જે ભાજપની બેઠક ઘટ્યા બાદ ભાજપે ફરી આજે 2021ની અંદર આજ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર એ સાબિત કરી બતાવ્યું છે કે ભાઈ વિકાસના પંથે અમે લોકો ચાલીએ છીએ અને અમે વિકાસ કરવા માંગીએ છીએ જેથી નવા ચહેરાઓને તક આપવામાં આવતા પણ નવા ચહેરાઓને આજે પ્રજાએ ચૂંટી લીધા છે અને સત્તા ઉપર બેસાડ્યા છે। ભાવનગરમાં ચિત્ર જોવા મળ્યું હતું ભાવનગરમાં 44 બેઠકો પર ભાજપે જીત મેળવી છે જે ભાવનગર શહેરમાં ભાજપ પોતાની સરકાર સ્થાપિત કરશે તેવું કહી શકાય ત્યારે ભાવનગરમાં જે હાલ જોવા મળી રહી છે પરિસ્થિતિ કાર્યકરો પણ ઉજવણીના માહોલમાં જોવા મળી રહ્યા છે ઉમેદવારો જે છે ઉમેદવારો પણ કહી રહ્યા છે કે ફરી એકવાર આ તક મળી છે સેવા કરવાની તક મળી છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જે રીતના નવા નિયમો લઈને આવ્યા હતા અને જે રીતના તેમણે આ વખતે પદ્ધતિમાં નવા ચહેરાઓને વધુ ને વધુ તક આપી છે તે પણ ફેક્ટર ક્યાંક ને ક્યાંક આ જીત પાછળ મહત્વની ભૂમિકા ભજવી ગયું તેવું સામે આવી રહ્યું છે। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।